हेलो फ्रेंड्स, आज आप वाणिज्य व्यवस्था ने संचालन में यूनिट नंबर 4 व्यवस्था तंत्र जोईशु। संचालन बीजा नंबर कार्य एटले व्यवस्था तंत्र। पेला पाठ में आपने जोयुं के संचालन ना मुख्य 5 कार्यो छे अने ई पांचे पाठ तमने विस्तृत रूपे पाठ ना नाम सहित आवे छे। आयोजन करी लीधुं एटले शुं काम पूरुं थई गयुं? तो के ना। आयोजन द्वारा एकमना ध्येय नक्की थाय छे के आगळ शुं करवानुं छे, एटलुं तमे नक्की कर्युं छे, हजी कर्युं नथी। एटले संचालन छे एनी सफळतानो आधार मात्र आयोजन पर नथी। हा, आयोजन स्पष्ट हशे, असरकारक आयोजन हशे, पण अमल एटलो ज असरकारक हशे तो ज एकमने सफळता मळशे। अने अमलवारी छे ए असरकारक बनावा माटे व्यवस्था तंत्र छे एनी असरकारकता तपासवी जोईए। तो सौथी पहेला तो प्रस्तावना આપેલી છે જેમાં મહત્વની બાબતો 5 છે કે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। વહીવટ કરવાનો છે, હવે વહીવટ કોઈ એક વ્યક્તિ નહીં કરે, ઘણા વ્યક્તિઓ કરશે। તો જેની વ્યાખ્યા છે એ આ મુજબની છે કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતા વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે। એટલે એક કરતા વધારે વ્યક્તિ હોય તો એ દરેકને સત્તાને ફરજો સોંપવામાં આવે તો એ એક પ્રકારની વ્યવસ્થા ઊભી થાય છે। હવે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી। પહેલા તો એ જ ખબર હોવી જોઈએ કે કોણે કયું કામ કરવાનું છે, એટલે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, કોની પાસે શું સત્તા છે અને એણે શું કામ કરવાનું છે, એની જવાબદારી કેટલી છે, એનું વિભાજન, સત્તાને સોંપણી જેવી બાબતો પર રહેલું છે। આ જેટલા તમે અહીંયા શબ્દો જોવો છો એના વિશે આપણે વિસ્તૃત આ પાઠમાં શીખશું। સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે। પ્રસ્તાવના તમને એટલા માટે વાંચીને સંભળાવું છું કે એક તો તમને આ પાઠમાં કયા શબ્દો આવશે એનાથી તમે પરિચિત થાવ, અને બીજું 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમને ખબર પડે કે અમારે કેટલી પ્રસ્તાવના લખવી અને શું લખવું। હવે તમે મને એમ કહેશો બેન તમે ક્યાં કીધેલું છે કે આ પાઠમાંથી કેટલું પૂછાય છે, તો હમણાં એ વાત ઉપર આવીએ છીએ આપણે। અહીંયા આજે બાબત છે એ તમને સમજાવો એવા પ્રશ્નમાં પૂછાય છે સેક્શન સીમાં 2 માર્કમાં કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। એટલે આપણે મગજથી નિર્ણયો લઈએ છીએ, સંકલન, સંકલન એટલે શરીર અને આત્માને સાથે જોડીને કામ કરવું, તો સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। તો આ વિગત છે એ તમને પ્રસ્તાવના લખવા માટે મદદરૂપ થશે। હવે નીચે એનો અર્થ સમજાવેલો છે, એની વ્યાખ્યા જે આપેલી છે એ બહુ પૂછાય છે। સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। પછી તમારે પર્ટિક્યુલરલી કોઈ સંશોધન શાસ્ત્રીનું નામ યાદ રાખીને લખવી હોય તો અહીંયા 2 વ્યાખ્યા એ પણ છે, ચેસ્ટર આઈ બર્નાર્ડ અને લુઈસ એલન, એ બંને જણાવેલી વ્યાખ્યાઓ વ્યવસ્થા તંત્રની પણ ઉપલબ્ધ છે, જેમાં સૌથી વધારે આ વ્યાખ્યા છે એ તમને પૂછાય પણ છે અને એમસીક્યુએસમાં પૂછાય છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે શું, તો વ્યવસ્થા તંત્ર, એ મુજબ એમસીક્યુએસ પૂછાય છે 1 માર્કનો। પછી બીજું પૂછાય છે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો, તો બીએસક્યુએસ પણ 1 માર્કનો। એના પછી સેક્શન સી અતિ ટૂંકમાં જવાબ આપો 2 માર્કનો, એ એક જ પૂછાય છે। અને પછી છેલ્લે સેક્શન ડી મુદ્દાસર જવાબ લખો એવા 2 પ્રશ્ન પૂછાશે 3-3 માર્ક, ટોટલ માર્ક છે 10। આ પાઠમાંથી તમને 10 માર્કનું વેઇટેજ છે એ મુકાયેલું છે। હવે તમારે આ 2માંથી કોઈ એક વ્યાખ્યા છે એ સારી રીતે પાકી કરી લેવાની, પણ મોસ્ટ ટાઈમની આ વ્યાખ્યા છે એ બહુ જ પૂછાય છે અને તમને સમજવામાં અને પાકી કરવામાં પણ સહેલી છે। સમાન ધ્યેય સિદ્ધ કરો, કોઈ પણ લોકો એકમમાં કામ કરતા હોય એનું ધ્યેય છે એ સમાન જ હોય, ભલે કામ અલગ અલગ હોય પણ શું સિદ્ધ કરવા માંગે છે, તો કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે, ઘણી બધી વ્યક્તિઓ હોય એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર, આની વ્યાખ્યા જોઈ લેશો। એના પછી એનો ખ્યાલ સમજાવેલો છે કે ખરેખર વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ। તમારા ઘરે આવું હશે, એક કામ છે એ બધાય નહીં કરતા,
બધાયને અમુક કાર્ય છે એ આપી દીધા હશે, અમુક કામ છે બજારમાંથી લેવાનું કામ અમુક વ્યક્તિ કરતી હશે, એને ઘરે આવીને સાફ કરવાનું કામ, વ્યવસ્થિત જગ્યાએ રાખવાનું કામ, પરિવારમાં કુટુંબમાં ઘણા બધા કામો હોય તો એ કામને વહેંચી લેવામાં આવે છે. એટલા માટે શું થાય છે કે એક કામ વારંવાર થતું નથી અને કોઈ કામ રહી જતું નથી, એટલે બધા જ કાર્યો છે એ ઇન ટાઈમ સમયસર પૂર્ણ કરી શકાય છે. હવે આવું ન થાય તો શું થાય? તો કે મોટાભાગની મુશ્કેલીઓ, સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ એનાથી ઉદ્ભવે, તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી. કોને શું કામ કરવાનું છે એ જ ન ખબર હોય તો કોઈ કશું કામ છે એ સારી રીતે કરતું નથી, પ્રશ્ન ન્યા ઉભો થાય છે, અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો શું થશે, તો શું ફાયદો થાય છે? સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે. જો આ મોસ્ટ ટાઈમ છે કે બધા જ ને પોતપોતાના કાર્યની ખબર હોય તો સાધનો આપણી પાસે છે જ, કાચો માલ હોય કે પછી યંત્ર સામગ્રી હોય, ટેકનોલોજી હોય, બધું જ બધા એકમ પાસે હોય, પણ એને લીધે ફાયદો એ થાય છે કે તમારા સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે, અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચેની જે વિસંગતતા હોય, જે ભૂલો હોય, જે એકબીજા વિભાગો વચ્ચે કોઈ કારણસર મતભેદો હોય અથવા તો નિર્ણયો લેવામાં ખામી રહી ગઈ હોય તો એ દૂર કરી શકાય છે. એટલે ટૂંકમાં કહી શકીએ તો એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી એટલે વ્યવસ્થા તંત્ર. એના માટેનું સમાનાર્થી નામ પ્રબંધ છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો આ શબ્દને હાઇલાઇટ કરજો, MCQSમાં પૂછાય છે. એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવાનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે, તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. એટલે એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા પ્રતિ એ મહત્વનું છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. હવે તમે સત્તા અને જવાબદારી સોંપશો એટલે શું થશે? આપોઆપ બે વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારનો સંબંધ થશે. એક છે એ હુકમ દેનાર હશે અને બીજો હુકમ મેળવનાર હશે. આ પ્રકારના સંબંધો છે, વિભાગો છે, અધિકારી અને કર્મચારીઓ છે, કામદારો છે, એ સ્ટેપ બાય સ્ટેપ છે એની હાજરી દર્શાવે છે. યુનિટ નંબર 1માં તમે સંચાલનની 3 સપાટી જોઈ. તો સંચાલનની 3 સપાટી છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવે? તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય તો આપોઆપ ખબર પડે છે કે ઉચ્ચ સપાટીમાં કોણ, મધ્ય સપાટીમાં કોણ અને તળ સપાટીમાં કોણ છે. આ બધું જ છે જે સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય છે અને સારામાં સારા ઉદાહરણથી સમજાવેલું છે, અને એ છે માનવીનું શરીર. માનવીના શરીરના દરેક અંગો છે એનું કાર્ય જુદું જુદું છે, પણ એ દરેક અંગો એકબીજાની સાથે સંકલિત થઈને કાર્ય કરે છે તો જ આપણું શરીર છે એ કાર્ય કરી શકે છે, અથવા તો એમ કહી શકાય કે તો જ આપણું શરીર ચાલે છે. જો એમ કહી દે હાથ કે હું આ કામ નહીં કરું, અથવા તો મગજ ભૂકંપ કરે અને પગ ચાલવાનું શરૂ ન કરે, તો કોઈ પણ કાર્ય છે એ અટકી પડે છે. એટલે આ વ્યવસ્થા તંત્રને તમે ઉદાહરણથી સમજવા માંગતા હો તો આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે બધાના પોતપોતાના કાર્યો અલગ છે, પણ એ બધા જ્યારે એક સાથે મળીને કાર્ય કરે, સંકલિત થઈને કાર્ય કરે, તો જ કાર્ય સફળ થાય. લાક્ષણિકતાઓ છે 9 જોઈ લઈએ આપણે. હવે પહેલું છે લાક્ષણિકતાઓમાં ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર ત્યારે જ સ્થાપવામાં આવે કે જ્યારે તમારે કોઈ ધ્યેય સિદ્ધ કરવો, એટલા માટે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહે છે. એમાં તમારો અંગત ધ્યેય છે એ નથી જોવાનો, પણ એકમ શું ધ્યેય છે એ સિદ્ધ કરવા માંગે છે એના ઉપર તમારે આધાર રાખવાનો છે. અને વ્યવસ્થા તંત્રની રચના શેના માટે કરવામાં આવે છે? તો કે ધ્યેયની સિદ્ધિ માટે. હવે એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેય પણ હશે, આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હશે કે પોતાને આગળ વધવું છે, પોતાને નોલેજ મેળવવું છે, પોતાની આવડત છે બીજાને બતાવી છે, વ્યક્તિગત ધ્યેયો છે. એ તો સિદ્ધ થાય જ છે, એ તો કરવાના જ છે, પણ સાથોસાથ તમારે પેલો ધ્યેય છે એકમનો ધ્યેય સિદ્ધ કરવાનો છે. એટલે પહેલું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. બીજું છે આયોજન પર આધારિત. સંચાલનનું સૌથી પ્રથમ કાર્ય છે એ આયોજન છે. આયોજન જો અસરકારક હશે તો એના પછીના કાર્યો છે એ આપોઆપ અસરકારક રીતે અને સારી રીતે પાર પાડી શકાય છે. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ, નક્કી કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. વ્યવસ્થા તંત્રની રચના માટે શું પાયો જોઈએ? તો કે આયોજન કરીએ એટલે આપણે ધ્યેયો નક્કી કરીએ છીએ, પછી જ આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના
આયોજન પર આધારિત છે. ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. તમે આયોજન કરી લીધું, તમને ગાડીઓની સ્પષ્ટતા થઈ ગઈ, ગાડીઓ સ્પષ્ટ થઈ ગયા પછી તમે જે વ્યક્તિ છે, જે કર્મચારી છે, એને સત્તા અને ફરજોની સોંપણી કરશો. એને કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે એ તમે એને કહેશો. પ્રવૃત્તિ કરવાની છે તો શું થશે, તો કે મારી પાસે કઈ સત્તા છે, હું કેટલું કામ કરી શકું છું અને મારી કેટલી જવાબદારી નિભાવવાની છે એની એને જાણ થઈ જશે. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ વિભાગીય અધિકારીઓ હોય ત્યાં સુધી લાગુ પડે છે, કર્મચારીઓમાં અથવા તો કામદારોમાં આ પોઈન્ટ છે થોડો ઓછો હોય, પણ અહીંયા જ્યારે તમે મધ્ય સપાટી જુઓ ત્યારે એને વિભાગીય સપાટી કહેવામાં આવે છે. તો જે વિભાગના અધિકારીમાં જે કૌશલ્ય કે લાયકાત આવડત જોઈ એ મુજબ એને પ્રવૃત્તિ સોંપવામાં આવે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. જેને સત્તા આપશો એની શું કામ કરવાનું છે, શું ફરજ છે એ પણ સાથોસાથ આવી જ જશે. પાંચમું, માનવ પરિબળને મહત્વ. એકમમાં કોઈ પણ કર્મચારી છે એને ધ્યાનમાં રાખીને, એની લાયકાત અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને, એ માણસ છે, માનવી છે, યંત્ર નથી, એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. કે વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તેમાં કાર્યકર્તા માનવી પર રહેલો છે, યંત્ર કે સામગ્રી પર રહેલો નથી. તેથી અસરકારક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો છે, એકબીજાની સાથે હળીમળીને કામ કરવું, હુલ્લડ ઓછા કરવા, જે કાચો માલ છે એનું નુકસાન ઓછું કરવું, પોતાની જરૂરિયાતો છે ઉચ્ચ સપાટીને કેવી અને પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી, એકબીજા સાથે સંકલનથી કામ કરવું, એકબીજાના નિર્ણયોને જણાવવા અને પછી યોગ્ય નિર્ણય લેવો, આ બધું માનવીય પરિબળ છે. આના માટે તમે ટેકનોલોજીનો કે યંત્રનો ઉપયોગ કરી શકતા નથી. એટલે વ્યવસ્થાતંત્ર છે એમાં માનવ પરિબળ છે એ મહત્વનું છે. પરિવર્તનશીલતા, કોઈ પણ સંજોગો ક્યારેય ફિક્સ રહેતા નથી, આ બાબત જાણજો. પછી તમારું ઘર હોય, તમે હો, તમેથી ચાલુ કરું છું એટલે માણસ એકલો હોય, સમૂહમાં હોય કે કોઈ એકમમાં હોય, એકને એક પરિસ્થિતિ કાયમ રહેતી નથી. એકવાર વ્યવસ્થાતંત્રની રચના થઈ ગયા પછી બાહ્ય પરિસ્થિતિ કે સંજોગોમાં ફેરફાર થાય તો વ્યવસ્થાતંત્રમાં પણ સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણ બદલતું રહે, પરિવર્તિત થતું રહે, તો એ મુજબ વ્યવસ્થાતંત્ર છે એમાં પણ ફેરફારો કરવા જોઈએ, કરી શકાય. છ, આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થાતંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. એકબીજાની સાથે સંબંધ સ્થપાશે. વિભાગ વિભાગ હશે તો કાર્ય કાર્ય હશે, તો કર્મચારી કર્મચારી હશે, તો એકબીજાની સાથે સંબંધો સ્થાપીને કામ કરે છે અને એક સંબંધ સ્થપાય જ જાય છે. તમે એકને ઉચ્ચ સપાટીએ રાખો તો બીજો નિમ્ન સપાટીએ છે, તો એની વચ્ચે એ પ્રકારના સંબંધો. એટલે કઈ રીતે તમે પ્રવૃત્તિઓનું આયોજન કરો છો અને એની વહેંચણી કરો છો એના લીધે આંતર સંબંધોની સ્થાપના થાય છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. સાતમું છે દેખરેખ અને અંકુશ. તમે તો કર્મચારીને કામ સોંપી દીધું, પણ કર્મચારી છે એને સોંપેલી પ્રવૃત્તિ છે એ બરાબર કરે છે કે કેમ એ પણ જોવું જોશે. એટલે દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તાને ફરજને અનુલક્ષીને કરે છે, હા તો ઠીક છે, પણ ના તો એના માટે તમારે સતત એના પર દેખરેખ અને અંકુશ છે એ રાખવું પડે. આઠમું છે સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થાતંત્રની સંકલ્પના શું કહે છે કે એક કરતાં વધારે તો સામૂહિક પ્રવૃત્તિ છે, જે એક કરતાં વધારે માણસો હોય, કર્મચારી હોય, અધિકારી હોય. તમે પછી માણસો તો શબ્દ ભૂલી જાઓ, પણ બીઓ છે એટલે કર્મચારી અથવા તો અધિકારી શબ્દ લ્યો. કારણ કે શું છે કે જે કર્મચારીને જે કાર્ય સોંપવામાં આવશે એ એકબીજાની સાથે જોડાયેલું હશે, એટલે સમૂહમાં રહીને થતી પ્રવૃત્તિ છે. વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે, નાનેથી લઈને મોટા સુધી, નિમ્ન સપાટીથી લઈને ઉચ્ચ સપાટી સુધી. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી, જો સમૂહ ભાવના છે તો સામૂહિક સહકારથી, એકબીજાની સાથે લડવા ઝઘડવાથી કાર્યની સફળતા ન થાય, પણ સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. અને છેલ્લું લાક્ષણિકતા છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું
વિભાગના ચોક્કસ નિયમો હોય, કયા વિભાગે કયા કાર્યો કરવા, કઈ નીતિથી કામ કરવું એ પહેલેથી નક્કી જોઈએ છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. ઉપરાંત જ્યારે સંબંધો સ્થાપિત થઈ ગયા હોય કે આ સત્તા છે, આની પાસે આટલી છે, આ હુકમો આપી શકશે, એની નીચેનો જે છે વ્યક્તિ હુકમો ખાલી મેળવશે, એનામાં હુકમો આપવાની સત્તા નથી. તો એક સંબંધ સ્થાપિત થયો, તો સંબંધ સ્થાપિત થયો તો એના આધારે શું થશે કે નિયમ આવશે કે પર્ટિક્યુલર વિભાગ છે આ જ કામ કરી શકે, કર્મચારીઓ પાસે આટલી સત્તા છે એટલે એનું કામ આટલું રહેશે, તાબેદારો પાસે આ કામ કરવાની કોઈ સત્તા નથી એવા નિયમો અથવા તો નિયંત્રણ આવી જાય છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ પોઈન્ટ મેં સમજાવેલો છે યુનિટ નંબર 4 વ્યવસ્થાતંત્રની પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, ખ્યાલ અને વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ 9 છે. આ પાઠમાંથી તમને જેટલું પાકું કરો એ 3 માર્ક માટે જ લખવાનું છે. એટલે બી શ્યોર કે તમે શોર્ટ એન્ડ સ્વીટ આપો. શોર્ટ એટલા માટે કહું છું કે તમે ભરી ભરીને નહીં લખી શકો, 3 માર્કના 5 માર્ક કોઈ આપવાનું નથી, પણ સ્વીટ એટલા માટે કે જેટલું આવવું જોઈએ એ બધું જ આવી જવું જોઈએ, એમાં પછી તમે કટ ઓફ તમારી રીતે કરશો તો માર્ક પણ મળશે નહીં. એટલે સમજી વિચારીને પાકું બધું જ કરવાનું છે, પણ કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે 3 માર્કનું હોય તો મેક્સિમમ 6 પોઈન્ટ છે એ તમારે સમજાવી દેવાના. પોઈન્ટ બધા જ લખવાના છે પણ સમજાવવાના કોઈ પણ 6, કારણ કે 3 માર્કનો પ્રશ્ન છે પ્લસ પ્રસ્તાવના અને ઉપસંહારો છે. કોઈ પણ તકલીફ હોય તો એમએસ ટીમ્સમાં મળીએ છીએ ત્યારે ક્લિયર કરશો. વિદ્યાર્થી મિત્રો, એક બીજી બાબત છે કે તમે ખૂબ જ આળસુ થઈ ગયેલા છો એટલે તમારી આળસ છોડી અને યુટ્યુબના વિડીયો તમારી અનુકૂળતા એક બે દિવસમાં જોવા લાગો જ્યારે પણ તમને ટાઈમ મળે, અને એમએસ ટીમ્સમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાય, કારણ કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે આવનારા દિવસોમાં એ હજી ચોક્કસ નથી. તમે જ્યારે આવો ત્યાં સુધીમાં ઓનલાઈન કરાવેલું અને યુટ્યુબમાં તમે ભણી ગયેલા હો તો એ ઇનફ રહેશે કે તમે એટલું કરીને આવ્યા હોય તો આપણે ઝડપથી આગળ વધી શકશું. અને રાઇટિંગની પ્રેક્ટિસ કરશો વાણિજ્ય વ્યવસ્થામાં, જે દિવસથી ક્લાસ લઉં છું તે દિવસથી કહું છું કે પોઈન્ટ છે એ લખવા જ મંડવાના છે તો જ પાકા થશે, નહીં તો ગૂંચવાયેલા રહેશો કે આ કયા પાઠનો પ્રશ્ન છે અને એમાં કયા પોઈન્ટ આવે. એટલે પહેલેથી જ્યારે કહું ત્યારે પોઈન્ટ મને લખીને રોજે રોજ બતાવી દેજો કે આ પોઈન્ટ ચાલ્યા છે, બેન આટલા અમને આવડી ગયા છે, એટલે મને ખબર પડી જાય. તમારું ધ્યાન રાખશો અને તમારા પરિવારના સભ્યોનું.